સિનેરાડ કોમ્યુનિકેશન્સ કરીને એક કંપનીનો શેર હતો, એ 2 રૂપિયાની આજુબાજુ ટ્રેડ થતો હતો. પણ છેલ્લા 10 મહિનાની અંદર આ શેરનો ભાવ ધીરે 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 કરીને એટલો ઉછળી ગયો કે અત્યારે 59 રૂપિયા ઉપર આ શેરનો ભાવ પહોંચી ગયો છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે એક મલ્ટીબેગર સ્ટોક એના વિશે તમારી સાથે વાત કરીશું. આમ તો તમને એમ થશે કે આ વાત અત્યારે હું લેવા કરો છો, પહેલાં કેવી હતી ને, કારણ કે એક 2 રૂપિયાવાળો શેર હતો એ સીધો 59 રૂપિયાના ભાવ પર પહોંચી ગયો છે. એટલે સ્વાભાવિક રીતના તમને એમ થશે કે 2 રૂપિયા હતો ત્યારે કેવું જોઈતું હતું ને, અત્યારે હું લેવા કરો છો. પણ એમ છતાં વાત એટલા માટે કરીએ છીએ કે જે લોકોએ રોક્યા છે એને તો ફાયદો થયો ને. જેણે 1 લાખ રૂપિયા રોકેલા એને 10 મહિનાની અંદર 28 લાખ રૂપિયા મળ્યા છે. તો આ જે સ્ટોક છે એની તમને માહિતી આપીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, લગભગ 10 મહિના પહેલાં સિનેરાડ કોમ્યુનિકેશન્સ કરીને એક કંપનીનો શેર હતો, એ 2 રૂપિયાની આજુબાજુ ટ્રેડ થતો હતો. પણ છેલ્લા 10 મહિનાની અંદર આ શેરનો ભાવ ધીરે 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 કરીને એટલો ઉછળી ગયો કે અત્યારે 59 રૂપિયા ઉપર આ શેરનો ભાવ પહોંચી ગયો છે. એટલે તમે રિટર્નની દ્રષ્ટિએ ગણો તો છેલ્લા 10 મહિનાની અંદર 2744% રિટર્ન જેમણે રોક્યું હોય તેને, જેમણે આ શેરમાં પૈસા રૂપિયા રોક્યા હોય અને વેચ્યા નહીં હોય, એમને 2744% રિટર્ન મળ્યું છે. હવે જેમણે 10 મહિના પહેલાં 1 લાખ રૂપિયા આ સિનેરાડ કોમ્યુનિકેશનમાં રોક્યા હોય એના આજે 28 લાખ રૂપિયા થઈ જાય છે. 4 મહિનાના રિટર્નની વાત કરીએ તો 4 મહિનામાં આ શેરે 269% રિટર્ન આપ્યું છે અને 1 મહિનાની અંદર 41% રિટર્ન આ શેરે આપ્યું છે. હવે આ જે સિનેરાઇડ કોમ્યુનિકેશન કંપની છે એનું કામ એ છે કે જાહેરાત, પ્રચાર ફિલ્મો, ફીચર ફિલ્મો, એનું પ્રોડક્શન હોય એની સાથે આ કંપની સંકળાયેલી છે. એ ઉપરાંત ડિજિટલ વિડીયો એડિટિંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ એમાં પણ સેવા આપે છે. એ ઉપરાંત શૂટિંગ માટે HD કેમેરા રેન્ટ ઉપર આપે છે અને TV સિરિયલ, રિયાલિટી શોઝ આ બધા કામ સાથે કંપની સંકળાયેલી છે. અને 1986માં કોલકાતાની અંદર આ કંપનીની સ્થાપના થયેલી હતી. એટલે ઘણી વખત એવું બને કે કોઈક એવો શેર હોય કે જે એકદમ ઓછા ભાવે હોય, પરંતુ એ રોકાણકારોનું નસીબ સારું હોય તો મબલખ રૂપિયા કમાવી આપે છે. દર્શક મિત્રો, એક નાનકડી સ્પષ્ટતા અમે કરી દેવા માંગીએ છીએ કે અમારું કામ માહિતી આપવાનું છે. તમે જ્યારે પણ શેરબજારમાં રોકાણ કરો ત્યારે જે તમારા એક્સપર્ટ હોય, જે તમારા સલાહકાર હોય, એની સલાહ મુજબ જ તમારે રોકાણ કરવું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.